આ અધ્ધર પંખો બનાવવા તમને 2 500 મિલીલીટરની બાટલી, 1 કડક ભૂંગળી અને કાણાવાળા ચુંબક જોઈશે. બાટલીના ઢાંકણાથી 10 સેન્ટીમીટરની દૂરી પર પીળી પટ્ટી ચોંટાડો. પીળી પટ્ટીની આજુબાજુથી કાપો અને નીચેનો ભાગ ઉપયોગમાં નહીં આવે. આ ભાગ ઉપર 1 ડઝન સમાંતર કાપા પાડો. આ કાપાથી પાંખ બનશે અને પંખો તૈયાર થશે. પાંખને સપાટ કરો અને પછી તેને એક દિશામાં વાળીને પાંખ તૈયાર થઈ જશે. બાટલીના ઢાંકણામાં કાણું પાડો અને તેને પંખાના છેડે જોડો. એક બાટલીમાં રેતી ભરો અને તેમાં કડક ભૂંગળી બેસાડો. આ ભૂંગળી સીધી ઊભી રહેવી જોઈએ. ભૂંગળીમાં અમુક ચુંબક રાખો, 5 થી 6 ચુંબક. હવે 3 ચુંબક કાઢીને તેને ઊંધા મૂકો. આ ચુંબક અધ્ધર રહેશે કારણ કે તેની નીચેના ચુંબક સરખા ધ્રુવને લીધે ધક્કો આપશે. હવે ઢાંકણાની અંદર અને બહાર 1 ચુંબક લગાવો. આકર્ષણને લીધે તે એકબીજા સાથે ચોંટી જશે, ગુંદરની જેમ. પંખા સાથેના આ ચુંબકને ભૂંગળીમાં મૂકો. આખો પંખો અધ્ધર રહેશે અને તરવા લાગશે. ઘરના પંખા નીચે રાખશો તો તે ઝડપથી ફરવા લાગશે. પંખો અધ્ધર રહેવાને લીધે ઘર્ષણ ખૂબ જ ઓછું થઈ જાય છે. આ એક ઓછા ઘર્ષણવાળી બેરિંગની જેમ કાર્ય કરે છે. તમે જો ફૂંક મારશો તો બી પંખો ખૂબ ઝડપથી ફરવા લાગશે.